સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ તલોદ તાલુકા યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા પ્રાંતિજ મામલતદારને આવેદન પત્ર અપાયું હતું. યુથ કોંગ્રેસ કાર્યકરો દ્વારા દિવસે ને દિવસે બેરોજગારી ઘટવાના બદલે વધતી હોવાથી અને સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રમાં ભરતી ન કરવામાં આવતા સૂત્રોચ્ચાર સાથે પ્રાંતિજ તાલુકા પંચાયતથી તાલુકા સેવા સદન ખાતે રેલી યોજી પ્રાંતિજ મામલતદાર એલ એમ રાવળને આવેદન પત્ર આપ્યું હતું. યુવાનોને રોજગારીની સાથે બેરોજગાર યુવાનોને રોજગારી તથા ફિક્સ વેતન આપવાને લઈને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું, જેમાં પ્રાંતિજ તલોદના કોંગ્રેસના ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, જિલ્લા યુવા પ્રમુખ પ્રિયવદન પટેલ, પ્રાંતિજ તલોદ યુવા પ્રમુખ ઘનશ્યામ ચૌધરી, જિલ્લા પંચાયતના સદસ્ય રામસિંહ, તાલુકા પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ, શહેર પ્રમુખ અમરીશભાઈ પટેલ, સુરેશભાઈ રાઠોડ, અનુજ પટેલ સહિત પ્રાંતિજ તલોદના યુવા કાર્યકરો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આવેદન પત્ર આપ્યું હતું. પ્રાંતિજ અંતર્ગત પ્રાંતિજ યુથ કોંગ્રેસ દ્વારા માનનીય મામલતદાર સાહેબને યુવાનોનો બેરોજગારીને લઈને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. અમારી માગણી છે કે સરકાર યુવાનોને રોજગારી આપે, નહીં તો સિંહાસન ખાલી કરે. જો આપણે માનનીય પ્રધાનમંત્રી જે જ્યારે 2011માં વડાપ્રધાન હતા ત્યારે એમને તાઇફાઓ કરતા હતા ત્યારે કીધેલું વાઇબ્રન્ટમાં કે હું 10 લાખ રોજગારી ઉત્પન્ન કરીશ, પણ આજ દિન સુધી 50,000 પણ રોજગારી ઉત્પન્ન કરી શક્યા નથી છેલ્લા 5 વર્ષમાં. અને સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ ઘટતું જાય છે અને પ્રાઇવેટીકરણ કરતા જાય છે અને સરકાર ક્યાંક ને ક્યાંક સામાન્ય જનતાને લૂંટતી જાય છે. એમાં પણ છેલ્લે શિક્ષણને લગતી સામગ્રીઓના પર પણ GST 18-28% લગાવીને આ સરકાર લૂંટ ચલાવી રહી છે અને ક્યાંક ને ક્યાંક સામાન્ય પ્રજા પર જે બર્ડન પડી રહ્યું છે એના વિરોધમાં આજે યુવક કોંગ્રેસ દ્વારા અમે વિરોધ પ્રદર્શન રાખ્યું હતું. અને એક હું જનતાને કહેવા માગીશ, જો અમારી કોંગ્રેસની સરકાર આવશે 2017માં નવસર્જન ગુજરાતનું જ્યારે નિર્માણ થશે ત્યારે અમે બેરોજગાર યુવાનોને જ્યાં સુધી રોજગારી નહીં મળે ત્યાં સુધી અમે એમને બેરોજગારી ભથ્થું આપશું અને એમને ટૂંક જ સમયમાં 2-3 વર્ષમાં રોજગારી આપી દઈશું. એ અંતર્ગત આજે અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું. સંજય રાવલનો રિપોર્ટ, પ્રાંતિજ.